અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જાહેરમાં બિયરના ટીન સાથે ડાન્સ કરવામાં આવ્યો છે. સીટીએમ વિસ્તારની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ધૂળેટીમાં યુવાઓ અને મહિલાઓ ભાન ભૂલેલા જોવા મળી રહ્યા છે. મહિલાએ બિયરના ટીન સાથે ડાન્સ કર્યો છે. તો બિયરના ટીન સાથે ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદમાં આ પ્રકારે જાહેરમાં બિયરના ટીન સાથે ડાન્સ કરતા લોકો નજરે પડી રહ્યા છે. અમદાવાદના સીટીએમ વિસ્તારનો આ વિડીયો છે, જ્યાં સીટીએમ વિસ્તારની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવે છે. ધૂળેટીના પર્વ પર ધૂળેટીમાં યુવાઓ અને મહિલાઓ ભાન ભૂલ્યા છે. તો મહિલાએ બિયરના ટીન સાથે ડાન્સ કર્યો હતો. બિયરના ટીન સાથે ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો જોવા મળી રહ્યો છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે. જી મેહુલ, અમદાવાદના સીટીએમ વિસ્તારની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવે છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, જેની અંદર ધૂળેટીની અંદર મોજ મસ્તા કરતા જે લોકો છે, યુવાનો છે, ખાસ કરીને સાથે સાથે મહિલાઓ પણ છે અને નાના બાળકો પણ છે. પરંતુ અમુક મહિલા તેમજ અમુક યુવાનો છે તેના હાથમાં બિયરના ટીન જોવા મળી રહ્યા છે. અને જે પ્રમાણે એનિમલ પિક્ચરની અંદર જે બોબી દેવલ જે ડાન્સ કરતો હતો તેવી રીતે ડાન્સ કરી અને દારૂબંધીના જે ધજાગરા છે તે ગુજરાતની અંદર તે ઉડાવી રહ્યા છે. આ જે ઘટના છે તે કોઈ અલગ જગ્યાની નથી, પરંતુ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં એક ખૂબ જો રોડ ઉપર આવેલી એક સોસાયટી છે ત્યાંના છે. ખુલ્લેઆમ આ રીતે જયારે દારૂબિયરના ટીમ જે છે તે લઈને આ રીતે જે યુવાનો ડાન્સ કરી રહ્યા છે તેને કાયદાનો કોઈ ખોફ ન હોય તેવું લાગી રહ્યું છે. અને ધૂળેટીના ઉન્માદની અંદર ક્યાંક ને આ રીતે કાયદાનો હાથમાં લેતા તમામ જે લોકો છે તે દેખાઈ રહ્યા છે. બિયરના ટીમ ક્યાંથી આવ્યા તે પણ એટલું જ જરૂરી છે, પરંતુ પોલીસે હાલ સુધી હમણાં કામગીરી નથી કરી તે પણ એક મોટો સવાલ છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ બિયરના ટીન ક્યાંથી આવ્યા અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તે પણ એક મોટો પ્રશ્ન છે. અમદાવાદના સીટીએમ વિસ્તારની આ ઘટના છે.